सीटूसी परिवार द्वारा जे साफ सफाई माटे नी प्रवृत्ति छेल्ला घणा वखत थी चाले छे। हूँ अने ए लोकोना तमाम वीडियो हूँ जोउं छुं अने खरेखर आसपास पण ए लोकोए खूब सरस कार्य कर्युं। મારા આવતા પેલા ભાઈએ આપ સૌને પ્લાસ્ટિક સંબંધિત સૂચના આપી દેશે, આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ એ તો પર્યાવરણનો એક હિસ્સો છે। પર્યાવરણનો અર્થ જ એ છે પરિતઃ આવરણ, આકાશ, વાયુ, જળ, અગ્નિ અને પૃથ્વી, આ પાંચ તત્વોથી આપણું શરીર પણ બનેલું છે અને આ પાંચે પાંચ તત્વો આખા મંડળની અંદર રહેલા છે। આપણે તો માત્ર એકની જ શુદ્ધિ માટે અત્યારે વિચારી રહ્યા છીએ। આકાશની શુદ્ધિ પણ જરૂરી છે, વાયુની શુદ્ધિ પણ જરૂરી છે। સારું છે સરકાર હવે ઇલેક્ટ્રિક કાર બજારની અંદર મૂકી રહી છે। મહત્વની વાત છે આપણે જ્યાં રહીએ છીએ આ પૃથ્વી ઉપર, તે પૃથ્વીની શુદ્ધિ ખરેખર બહુ આવશ્યક નહીં બલકે અનિવાર્ય છે। હું પોતે છેલ્લા ઘણા વખતથી પ્લાસ્ટિકનું ટૂથબ્રશ વાપરતો નથી, લાકડાના પણ ટૂથબ્રશ આવે છે બજારમાં અથવા ઓનલાઈન 100% મળતા છે। ઉડિયું જે છે એ પણ આપણે પ્લાસ્ટિકનો વાપરીએ છીએ, એ પણ લાકડાના મળે છે, એ પણ ત્રાંબાના કે ધાતુના મળે છે। જીવનમાં ઘણી બધી વસ્તુ એવી છે કે તમે ધારો તો જાગૃત રહી અને પ્લાસ્ટિક તમે એવોર્ડ કરી શકો, પણ આપણે તો શાક લેવા જઈએ એટલે હાથ હલાવતા હલાવતા જઈએ અને પેલો આપણને શાક આવી લો ના પાડતા આપણને આવડવું જોઈએ કે ના હું આ પ્લાસ્ટિકમાં અમારે જોતું નથી, હું જે આશ્રમમાં રહું છું મારે ત્યાં શાક વાળો આવે છે હું ક્યારે પ્લાસ્ટિક લેતો નથી, જે થાળીઓ છે બહાર મૂકી દેવાના અને શાક આપણને આપી દે, તમારા માટે એ પણ સંભવ ના હોય તો તમે જાતે તમારી થેલી ઉચકી અને પહોંચી શકો એમ છો। જ્યાં સુધી આપણા સૌની અંદર વ્યક્તિગત જાગૃતિ નહીં આવે ત્યાં સુધી આ લોકો તો કાર્યક્રમ બિચારા કરતા જ રહેશે, આ લોકોના ગળા બિચારા ફાટતા જ રહેશે, પણ આપણે અંદરથી પરિવર્તન લાવવાનું છે। આપણે જો નાનકડા પાયે પણ પરિવર્તન લાવીશું તો ધીરે ધીરે આ ચિંગારી બધી જગ્યાએ ફેલાશે। પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું કે આપ સૌને એવી સદબુદ્ધિ પ્રાપ્ત થાય કે પ્લાસ્ટિક નહીં એટલે નહીં જ, આ પ્રકારે જો તમે સંકલ્પ લેશો તો ધીરે ધીરે આ સુધારો આવશે અને આ ગુજરાતની અંદર આપણે આ સુધારો લાવવા માટે સૌથી પહેલા આપણે સદભાગી થઈએ એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું।